નમસ્કાર, હું આશુતોષ, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓ માટે રાહતના સમાચાર. તમામ 26 વિભાગોની યોજનાઓ માટે આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી રહેશે માન્ય. ભરતી મેળામાં થતી અવ્યવસ્થા અને નોકરી વાંચકોને થતી હેરાનગતિ નિવારવા ભારતીય સેના હવે કરશે ઓનલાઈન ભરતી. શરૂ કરી નવી વેબસાઈટ www.joinindianarmy.nic.in. અમદાવાદમાં પ્રથમ ઓનલાઈન ભરતી 29 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન. જામનગરની ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ 17,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. પ્રોહિબિશન કેસમાં તડીપાર કે પાસાની માંગ નહીં કરવા બદલ માંગી લાંચ. ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓમાં ફફડાટ. બીએસએનએલ દ્વારા ગુજરાતની પ્રથમ વાઇફાઈ હોટસ્પોટ સેવા દમણના પરિયારી ગામે કાર્યરત. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સંસદ સભ્ય લાલુભાઈ પટેલ દ્વારા દત્તક લેવાયેલ પરિયાલી ખાતે 4 નવા સરળ સેવા કેન્દ્રો પણ કાર્યરત. લાંબા સમયથી મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી પીડાતા માંડવીના દલિત કિશોર કુલદીપની કચ્છ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ. કલેક્ટર મહેન્દ્ર પટેલે અંગત રસ લઈ સરકારી ખર્ચે કુલદીપની અમદાવાદ સિવિલ હોસ્પિટલના સારવાર માટે કરી વ્યવસ્થા. વિદેશમાં બેંકો દ્વારા ધિરાણ બંધ કરાતા તથા રફ ડાયમંડના ભાવના વધારાને પગલે સુરતના હીરા ઉદ્યોગનો ચળકાટ પડ્યો ઝાંખો. છેલ્લા 2.5 વર્ષમાં 42 પેઢી પડી કાચી 1200 કરોડ જેટલી રકમ ડૂબવાનો અંદાજ. તાજેતરના મેઘતાંડવમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં 10 સિંહોના મૃત્યુ થયાની સત્તાવાર જાહેરાત કરતો વન વિભાગ. 1,788 વન્ય પ્રાણીઓના મોત. 84 સિંહોને શોધવામાં મળી સફળતા. અને મધ્ય એશિયા સાથે સંબંધોના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અસ્તાનામાં પ્રધાનમંત્રી મોદીની કઝાક પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત. સૂચના અને સંચાર ઉત્કૃષ્ટતા કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. વ્યાપાર મંચને પણ સંબોધન. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. મધ્ય એશિયાના 5 દેશ અને રશિયાની યાત્રાના બીજા પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કઝાકસ્તાનની રાજધાની અસ્તાનામાં ભરચક કાર્યક્રમ રહ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત અને કઝાકસ્તાન સંબંધોનો નવો અધ્યાય લખશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના રશિયા અને મધ્ય એશિયાના 5 દેશની યાત્રાના બીજા પડાવમાં કઝાકસ્તાન પહોંચી ગયા છે. કઝાકસ્તાનની રાજધાની અસ્તાનામાં નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કઝાકસ્તાનના પ્રધાનમંત્રી કરીમ માઝીમોવ સાથે તેમણે વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો તો સુદૃઢ છે જ, પરંતુ સાથે સાથે વ્યવસાયિક સંબંધો પણ વધુ મજબૂત બનાવવા ઉપર શ્રી મોદીએ ભાર મૂક્યો હતો. આ મુલાકાત બાદ પીએમ મોદીએ નાઝરબાયેવ વિશ્વવિદ્યાલયમાં સંબોધન કર્યું હતું. કઝાકસ્તાન અને ભારતના પ્રાચીનકાળથી ચાલી આવતા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની આ મુલાકાત હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. કઝાકસ્તાન ઇઝ અ વોઇસ ઓફ રિસ્પોન્સિબિલિટી એન્ડ મેચ્યોરિટી in international forums, including the United Nations. No Indian will forget Kazakhstan's generosity in making way for India's bid for the membership of the UN Security Council in 2011-12. We stand solidly behind you for your bid in 2017 and 2018. પ્રધાનમંત્રી મોદીએ માહિતી અને સંચાર ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત કઝાકસ્તાન વ્યાપાર મંચની બેઠકને સંબોધી હતી અને બંને દેશો વચ્ચે રોકાણના અવસરોની ચર્ચા કરી હતી. ભારત ઓર કઝાકસ્તાન કે બીચ બહોત સારી સંભાવનાએ હૈ, લેકિન આજ સુબહ મેરી પ્રધાનમંત્રી જી સે બાત હો રહી થી કે હમારે સંબંધો કો વિકસિત કરને કે લિયે આર્થિક સંબંધો કો ઓર તાકતવર બનાને મેં હમારા સબસે બડી દિક્કત હૈ વો કનેક્ટિવિટી કી હૈ. ઇન દિનો ઇસ રીજન કે સભી દેશો ને મિલ કરકે ભારત કે સાથ કનેક્ટિવિટી બઢાને કી દિશા મેં બડે સાર્થક પ્રયાસ શરૂ કિયે હૈ. મેં માનતા હું કે રેલ માર્ગ સે, રોડ માર્ગ સે ઓર સી રૂટ સે
व्यापार की दृष्टि से हमारी कनेक्टिविटी जितनी बढ़ेगी और जितनी जल्दी बढ़ेगी, भारत जैसा देश कर्जिकिस्तान के साथ पार्टनरशिप करके एक प्रकार से विन विन सिचुएशन वाला प्रोग्रेस हमारा हो सकता है। भारत में व्यापार की तको और विशेषताओं की विगतवार चर्चा पण करवामां आवी हती, जेथी करीने द्विपक्षीय संबंधों वधु मजबूत बने। दूरदर्शन समाचार, अमदावाद। અગાઉ આજે સવારે પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી તથા ભારતીય સમુદાયને સંબોધતા બે દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવામાં ભાષા અને સંસ્કૃતિના પ્રદાન પર ભાર મૂક્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાસ્કંદ ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેઓએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય સ્વતંત્રતા સ્મારક ખાતે જઈ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ઉઝબેકિસ્તાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું। તાશ્કંદના આમિર તૈમૂર હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ બંને દેશોના લોકો વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ભાષા અને સંસ્કૃતિ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। एक दूसरे की परंपराओं को, इतिहास को, संस्कृति को जानना, जीना, ये बहुत बड़ी ताकत होता है। आपकी ये प्रयास भारत और उज़्बेकिस्तान के साथ पीपल टू पीपल कॉन्टैक्ट बनाने का एक बहुत बड़ा प्लेटफॉर्म है, बहुत बड़ा प्रयास है। પ્રધાનમંત્રીએ ભાષાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે હિંસાને રોકવા માટે સંગીત અગ્રેસર ભૂમિકા ભજવી શકે છે। ભારતીય સંગીત કે પ્રતિ સબકી રુચિ બહુત બઢ રહી હૈ, ઓર સંગીત કે માધ્યમ સે સંસ્કાર કરને કા એક હમ પ્રયાસ કર રહે હૈ। અગર યુદ્ધ સે મુક્તિ ચાહીએ તો સંગીત વ્યક્તિ કો કભી ભી કેન્દ્ર સરકારે શ્રમિકોના રોજિંદા લઘુત્તમ વેતનમાં લગભગ 17% વધારો જાહેર કર્યો છે। તદનુસાર તમામ શેડ્યુલ રોજગારોમાં આ વધારો લાગુ પડશે। હાલમાં રોજનું 137 રૂપિયા લઘુત્તમ વેતન મેળવતા શ્રમિકોને રોજનું રૂપિયા 160 વેતન મળશે। આ વધારો ચાલુ મહિનાની 1 તારીખથી અમલમાં આવશે। કેન્દ્રના શ્રમ રોજગાર મંત્રી બંગારુ દત્તાત્રેયે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને લઘુત્તમ વેતનમાં આ વધારો કરવા આદેશ આપવામાં આવ્યો છે। વ્યાપમ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરતા કોંગ્રેસ અગ્રણી દિગ્વિજયસિંહે કરેલી અરજીની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં 9 જુલાઈએ હાથ ધરવામાં આવશે। દરમિયાન વ્યાપમ ગોટાળાને કારણે ચારે બાજુથી ઘેરાયેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવ્યું છે કે તેઓ વ્યાપમ ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપવા અંગે વડી અદાલતને પત્ર લખશે। તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે વ્યાપમ પ્રકરણમાં આજ સુધી થયેલા વિવિધ વ્યક્તિઓના મૃત્યુની તપાસ કરાવવાની પણ રજૂઆત કરાશે। માનની હાઈકોર્ટ કો એક અનુરોધ પત્ર ભેજ રહા હું કે વ્યાપમ મામલે કી જાંચ वो सीबीआई से कराने की कृपा करें। इस दौरान जो दुर्भाग्यपूर्ण मृत्यु हुई है, मेरा निवेदन रहेगा कि उनकी जांच भी होनी चाहिए। આજે દિલ્હીમાં વિમાનમાં બોમ્બ હોવાનો સંકેત મળતા જ તુર્કી એરલાઇન્સના વિમાને દિલ્હીના આઈજીઆઈ વિમાન મથકે ઇમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું। આ તબક્કે વિમાન મથકે ભારે અફડાતફડી મચી હતી। બેંકોકથી ઇસ્તંબુલ જઈ રહેલા આ વિમાનમાં 148 ઉતારું હતા। વિમાન ઉતરતા તુરંત જ તમામ ઉતારુઓને વિમાનની બહાર લઈ જવાયા હતા। બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ઝીણવટભરી તપાસ કરી હતી, જો કે કશું જ વાંધાજનક મળ્યું નથી। અગાઉ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ હતી। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મહેશ શર્માએ પત્રકારોને પ્રાથમિક માહિતી આપી હતી। શ્રી શર્માના જણાવ્યા અનુસાર વિમાનના કેબિનના સંચાલકના ધ્યાન પર એ બાબત આવી હતી કે મિરર પર લખેલું હતું કે પ્લેનમાં બોમ્બ છે। તુરંત આની જાણ પાયલટને કરાયા બાદ
દિલ્હી ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારના બધા જ 26 વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવકના પ્રમાણપત્રો, આવકના દાખલા 3 વર્ષ સુધી માન્ય રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હાલમાં એવી નીતિ છે કે આવા વાર્ષિક આવકના પ્રમાણપત્રના કિસ્સામાં જે તે વ્યક્તિ જ્યારે જ્યારે કોઈપણ વર્ષમાં લાભ લે ત્યારે નવેસરથી વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવો પડે છે. હવે આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ સુધી ચલાવવાનો નિર્ણય લેવાતા કરોડો લાભાર્થી અરજદારોને આવકના દાખલા માટે વારંવાર એક જ પ્રકારની વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. ભારતીય સેનામાં હવેથી ભરતી ઓનલાઈન થશે. અત્યાર સુધી ભરતી મેળામાં એક જ દિવસે હજારો યુવાનો ઉમટી પડતા હતા, તેથી અવ્યવસ્થા સર્જાતી અને યુવાનોને પણ કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડતી. આ અંગે વધુ માહિતી આપતા ઉત્તર મધ્ય પશ્ચિમ ગુજરાત દાદરાનગર હવેલી અને દમણના રિક્રુટિંગ ડાયરેક્ટર કર્નલ પી સહાયે જણાવ્યું કે ઓનલાઈન ભરતી અંગે www.joinindianarmy.nic.in પરથી માહિતી મળી શકશે. યુવાનોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેમને મોબાઈલ તથા ઈમેલ આઈડી ઉપર સ્થળ, સમય અને તારીખ આપવામાં આવશે. તે દિવસે તે સમયે તેઓએ હાજર થવાનું રહેશે. એક દિવસે 3000 યુવાનોને ભરતી માટે બોલાવવામાં આવશે. દરમિયાન અમદાવાદ રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા રિક્રુટમેન્ટ રેલી 29 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ઉમેદવારો 31 જુલાઈથી 13 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. હમે જો ઇતની તો પતા ચલા ઇસમે કે જો એક્ઝામ રિટન એક્ઝામ હોગા વો ભી ઓનલાઈન હી હોગા. ઇટ વિલ બી આઉટસોર્સ ટુ સમબડી એન્ડ સમ વેન્ડર ઓર વો કરેંગે ઓનલાઈન એક્ઝામિનેશન. યે હમે અભી તક પતા ચલા હૈ. उसके बाद आगे क्या कार्रवाई है वो हम जब हमें पता चलेगा तब हम बता सकते हैं. लेकिन अभी फिलहाल में ऑनलाइन एप्लीकेशन होगा. बच्चे आएंगे वहाँ पर ग्राउंड टेस्ट देने के लिए. जो पास होंगे मेडिकल होगा उनका, और जो मेडिकल में पास हो जाएंगे वो अपना रिटन एग्जाम देने के लिए यहाँ पर आएंगे जहाँ बताएंगे किस दिन आना है. જામનગરના પ્રોહિબિશનના કેસમાં તડીપાર કે પાસાની માંગ નહીં કરવા ફરિયાદી સુરજ રાજુભાઈ મોટવાણી પાસે જામનગરની ગ્રામ્ય ડીવાયએસપીની કચેરીમાં રાઇટરના હોદ્દા પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરેશ લાભશંકર ત્રિવેદીને આજે એન્ટી કરપ્શન ફિલ્ડ રાજકોટ બ્યુરોના પીઆઈ એચપી દોશીની ટીમ દ્વારા છટકું ગોઠવી 70,000 રૂપિયાની રોકડ રકમની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ગ્રામ્ય ડીવાયએસપીની કચેરીમાં લાંચ કેસમાં હેડ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઈ જતા જામનગર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે અને ભ્રષ્ટાચાર આચરતા સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ ગામમાં ફરિયાદી જે સુરજભાઈ છે એમને બોલાવી અને કીધું કે ભાઈ તમારી પ્રોહિબિશનના કેસો થયેલ હોય એમાં તડીપાર કે પાસા ન કરાવી હોય તો 17,000 જેવી લાંચની માંગણી કરેલી હતી, જે બાબતે જામનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આજરોજ ગ્રામ્ય ડીવાયએસપી લાલબંગલા સર્કલ જામનગરની કચેરીમાં જ રાઇટર હરેશભાઈ ત્રિવેદીનાઓ 17,000 લાંચ લેતા પકડાયેલ છે. ડિજિટલ ઇન્ડિયા વીક ઉજવાઈ રહ્યું છે તે સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે સાંસદ આદર્શ ગ્રામ પરિયારીમાં બીએસએનએલ વાઇફાઈ હોટસ્પોટ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ ગુજરાતનું પ્રથમ વાઇફાઈ હોટસ્પોટ છે. આ સાથે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ યોજનામાં સરળ સેવા કેન્દ્રનો પણ શુભારંભ કરાયો હતો. દમણના પ્રશાસક આશીષ કુંદ્રા તથા સંસદસભ્ય લાલુભાઈ પટેલના હસ્તે બંને યોજનાઓનો પ્રારંભ કરાયો હતો. આઈટી સેક્રેટરી સંદીપકુમાર સહિત બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ તથા ગામ લોકો હાજર રહ્યા હતા. દમણ તથા દીવમાં 4 નવા સેવા સરળ કેન્દ્રો શરૂ કરાયા છે, જે થકી વીજબિલની ચૂકવણી, મોબાઈલ રિચાર્જ, એલઆઈસી પ્રીમિયમ, આધાર કાર્ડની કોપી, રેલવે ટિકિટ વગેરે સેવાઓ ઉપલબ્ધ બની છે. આગામી દિવસોમાં સરકારી ઓફિસો તથા ટુરિસ્ટ સ્પોટ ઉપર પણ વિના મૂલ્યે વાઇફાઈ સેવા ઉપલબ્ધ થશે. આજ ચર્ચા હુઈ કે હમ ચાહતે હૈ કે દમણ કી એક પર્યટન કે હિસાબ સે એક ખાસ અહેમિયત હૈ ઇસ પશ્ચિમી ક્ષેત્ર મેં और पूरे महाराष्ट्र से, गुजरात से और अन्य भागों से देश के लोग यहाँ आते हैं. तो हमारा ये मानना है कि यहाँ ख़ासतौर पर जो पर्यटक स्थल हैं उसमें वाईफाई लोगों को फ्री उपलब्ध कराया जाए. વિશ્વભરમાં ચમકી રહેલો સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં ઝાંખો પડી રહ્યો છે. હીરા પેઢીઓ કાચી પડતા ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સુરતના હીરા બજારનો ચળકાટ ઝાંખો પડી રહ્યો છે, જેનું કારણ છેલ્લા થોડા સમયથી હીરા બજારમાં ઊભા થયેલા અવિશ્વાસનું વાતાવરણ છે. હીરા વેપારીઓ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર 2008થી 2014માં 42 જેટલી હીરા પેઢીઓ કાચી પડી છે, જેની સૌથી મોટી અસર હીરા ઉદ્યોગ પર પડી છે. આજે હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
કાચે જે પડવાના મેઇન અમારી દ્રષ્ટિ અત્યારની જે પોઝિશન જે છે એના આધારે કહી શકીએ કે રો મટીરિયલના 2014 પછી કન્ટિન્યુટી જે પ્રમાણે રો મટીરિયલના ભાવમાં વધારો થયો છે અને એની સાથે સાથે પોલિશ ડાયમંડની અંદર જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ નથી થયો. 2008થી લઈને 2014 સુધી કાચી પડેલી પેઢીઓને કારણે ઉદ્યોગને 1205 કરોડનું નુકસાન ગયું હોવાનો અંદાજ છે, જેની સીધી અસર સુરતના 400 જેટલા હીરાના એકમો ઉપર પડી છે. બજારનો માહોલ બગડતો હોય છે અને એમાંથી ઘણા માણસોને એવું થતું હોય કે આ લોકોનું આ તકલીફ આવી તો આ તકલીફ મને પણ આવી શકે, પણ જે લોકો સારું મેનેજમેન્ટ કરે છે અથવા તો સારી રીતે કામ કરે છે એ લોકોને કોઈ ફરક પડતો નથી. રફ હીરાના ભાવમાં સતત થઈ રહેલો વધારો તેમજ વિદેશમાં બેંકો દ્વારા બંધ કરી દેવાયેલા ધિરાણની મોટી અસર હીરા ઉદ્યોગની ચમકને ઝાંખી પાડી રહી છે. અવિશ્વાસના વાતાવરણ વચ્ચે પણ હીરા ઉદ્યોગકારોને આશા છે કે થોડા સમયમાં હીરા ઉદ્યોગ તેની ચમક પાછી મેળવશે. દૂરદર્શન સમાચાર, સુરત. માંડવીના દલિત પરિવારનો 15 વર્ષનો કિશોર કુલદીપ ટાઈપ 1 મધુપ્રમેહના રોગથી પીડાય છે. તેને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર નામની બીમારી છે. ઉપચારમાં બેહાલ પરિવારે કલેક્ટર કચેરી ખાતે જઈને ઈચ્છા મૃત્યુની ગુહાર લગાવતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આ કિશોરના પિતાએ આ બાળકની સારવાર શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હેઠળ થાય તે માટે ગાંધીનગર સુધી ધક્કા ખાઈ પ્રયત્ન કર્યા છે. લાંબા સમયથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પુત્રને રીબાતા જોઈને આ પરિવારે આ કિશોરને ઈચ્છા મૃત્યુ આપવા વહીવટી તંત્ર પાસે ગુહાર લગાવી છે. તો ભુજની અદાણી મેડિકલ હોસ્પિટલમાં એની સારવાર સુવિધા ન હોવાથી કલેક્ટર મહેન્દ્ર પટેલે અંગત રસ લઈને કુલદીપને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. રોગી કલ્યાણ સમિતિ અત્યારે બંધ હોવાથી અને એક અદાણીને હોસ્પિટલ સોંપી દેતા અમારી એક વિડ્રોઈંગ પાવર ટ્રેઝરીમાંથી ટેમ્પરરી સ્થગિત કરેલો હતો, એટલા માટે અમે સારવાર નહોતા આપી શક્યા. પણ હાલ શાળા આરોગ્યમાં પણ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અવેલેબલ છે અને અદાણીના સ્ટોરમાં બી એ લોકો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે છે દર્દીઓને. પોતાને શરીર માંથી છે આપણે છેલ્લો કચરો લઈને આપી દે એને, પણ હું મારા દીકરા માટે, ખાલી દીકરા માટે નહીં, હું મારા પૂરા પરિવાર માટે, જો મારા દીકરાનો ઈલાજ ન થતો હોય સક્ષમ હોસ્પિટલમાં તો હું કહું છું કે હું મને મહેરબાની કરી મારા પૂરા પરિવારને ઈચ્છા મૃત્યુ આપી દો. મને સારી સારવાર થાય એના માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે વ્યવસ્થા થઈ છે અને આવતીકાલે 10 વાગે એની એપોઇન્ટમેન્ટ લીધી છે. શું લાઇન ઓફ ટ્રીટમેન્ટ ગોઠવાય છે એ બધી નક્કી થશે અને સરકારી તંત્રમાં શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલે છે, BPL ફેમિલી માટે મા અમૃતમ યોજના છે અને આ બધામાં એ લોકોને ટ્રીટમેન્ટ મળી જ શકે છે અને મારી દ્રષ્ટિએ કુલદીપના આવતીકાલથી સારી સરકારી ટ્રીટમેન્ટ મળવાની શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પડેલ મુશળધાર વરસાદથી થયેલી તારાજીના 15 દિવસ બાદ વન વિભાગે 10 સિંહના મૃત્યુ થયાની સત્તાવાર જાહેરાત કરી છે. જૂનાગઢ વર્તુળ મુખ્ય વન સંરક્ષક ડોક્ટર AP સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 1788 વન્ય પ્રાણીઓના મોત નિપજ્યા છે. ડોક્ટર સિંહે ઉમેર્યું હતું કે પૂર બાદ જે સિંહો ઉપરવાસ તરફ ચાલ્યા ગયા હતા તેઓને શોધવામાં વન વિભાગને સફળતા મળી છે અને સાવરકુંડલા આસપાસ 70, ભાવનગર જિલ્લામાં 40 અને લીલિયા કાંકરેજ વિસ્તારમાંથી 27 સિંહો મળી આવ્યા છે, જેની ઉપર વન વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે. ડ્રગ્સ અવેરનેસ વિશે ગાંધીનગર નજીક અપોલો હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાર્કોટિક્સ વિભાગના ગુજરાત દીવ દમણ વિસ્તારના ઝોનલ ડિરેક્ટર ડોક્ટર હરિઓમ ગાંધીએ ડ્રગ્સના ફાયદા તથા ગેરફાયદા વિશે વિસ્તૃત સમજ આપી હતી. દવાઓ દ્વારા સારવારમાં થતા ફાયદા તથા અમુક વખતે થતી આડઅસરો અંગે તેમણે વિશદ છણાવટ કરી હતી. તેમણે નશીલી ડ્રગ્સના રવાડે ચડતા યુવાનોને લાલબત્તી ધરતા જણાવ્યું કે નશીલી દવાઓથી ભયંકર નુકસાન થાય છે અને કદી તેનું સેવન કરવું જોઈએ નહીં. અન્ય વક્તાઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. એક તો ડોક્ટર્સ કો અવેર કરના હૈ કે કિસ તરીકે સે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ કા જો મિસયુઝ હો રહા હૈ ઉસ મિસયુઝ કો રોકને કે લિયે વો લોગ કામ કરે. દૂસરા ઇવન ડોક્ટર્સ કે અંદર
नर्सेस के अंदर भी एक प्रवृत्ति देखने के अंदर आई है कि वो लोग भी कई बार उन ड्रग्स का यूज़ करते हैं क्योंकि उनको वो आसानी से उपलब्ध होती हैं, तो उन ड्रग्स के नुकसान उनको बताए जाएंगे और साथ साथ उनको लॉ की जानकारी दी जाएगी कि लॉ किस तरीके से काम करता है, क्योंकि कई बार वो बिना जाने हुए उन ड्रग्स को यूज़ कर रहे हैं क्योंकि वो आसानी से उपलब्ध हैं हॉस्पिटल के अंदर ही। ड्रग्स लेवाथी मोटा भागे युवा धन जे आपणुं देश ने नुकसान थई रह्युं छे, तो एना माटे आजे एना रिलेटेड दरेक वस्तुओ एमने समजावामां आवशे कि कया ड्रग्सथी शू गैरफायदा छे અને અમુક ડ્રગ્સથી ફાયદા પણ છે, પણ એનું પ્રમાણ કેટલું એ બધું પણ કહેવામાં આવશે। એવી રીતનું માર્ગદર્શન આપવામાં આવે છે કે દર ડ્રગ લેવાથી શું શું પ્રોબ્લેમ થાય છે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ એ માટે અમે સેમિનાર કર્યો છે। ગુજરાત સરકારે નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરી છે। અગાઉ 2012માં આ નીતિ જાહેર કરવામાં આવી હતી। ઉદ્યોગ મંત્રી નીતિન પટેલે આ નીતિ અંગે કહ્યું હતું કે નવા એકમો શરૂ કરવા માટેની પણ આ નવી નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે। અત્યાર સુધી કુલ 312 એકમોને મંજૂરી આપી છે અને આની અંદર 4,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જુદા જુદા ક્ષેત્રની અંદર, જીનિંગ હોય, સ્પિનિંગ હોય, વિવિંગ હોય, કાપડ બનાવવાનું હોય, કાપડનું ગાર્મેન્ટ બનાવવાનું હોય, આ બધા ક્ષેત્રની અંદર લાભો આપ્યા છે। અત્યારે જે છેલ્લી બેઠક થઈ એની અંદર સ્પિનિંગ માટે 37 કોટન સ્પિનિંગ યુનિટને 9 લાખ સ્પિન્ડલ એટલાને વેટના કન્સેશન, વ્યાજ સહાયના કન્સેશન આપવામાં આવ્યા છે। ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં ઉત્તર તથા મધ્ય ગુજરાતના 5 જિલ્લાના ક્ષત્રિય ઠાકોર આગેવાનોની તથા પ્રદેશના હોદ્દેદારોની બેઠક મળી હતી। તાજેતરમાં કેટલાક તત્વો દ્વારા ફેલાવાતી અફવાઓ તથા અપપ્રચારથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી અજંપાભરી સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી। ગામોમાં જઈ આગેવાનોને ખાટલા પરિષદ યોજી જાગૃતિ ફેલાવવાનું કામ કરવાનું બેઠકમાં ઠરાવાયું હતું। બેઠકમાં લેવાયેલ નિર્ણયો અંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ વધુ માહિતી આપી હતી। સામૂહિક રીતે ગુજરાતમાં બધી જ જગ્યાએ બધા જ સમાજ શાંતિથી સુખ શાંતિથી રહીને ગુજરાતના વિકાસના સાથીદાર બને એવો ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાન કાર્યકર્તાઓ અને ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર સમાજના ગામોને જ્યારે લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે એવા ગામોમાં અમે ખાટલા બેઠકો અને ગ્રુપ મિટિંગો કરીશું। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોદારાને એનસીસીના કર્નલની માનદ પદવી એનાયત કરવાનો વિશિષ્ટ સમારોહ પાટણ ખાતે યુનિવર્સિટીના રંગભવનમાં યોજાઈ ગયો। કુલપતિ ડોક્ટર રતનલાલ ગોદારા 38 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે। એમસીએ તથા એલએલએમ ઉપરાંત એમફિલ તથા પીએચડીની ડિગ્રીઓ તેઓ ધરાવે છે। તેઓ 1989થી એનસીસી સાથે જોડાયેલા છે અને મેજરની પદવી પણ મેળવી છે। એનસીસીમાં તેમની સેવાઓને ધ્યાને લઈ આજે કર્નલની પદવી અપાઈ હતી। ટિપિંગ સેરેમની નામે ઓળખાતા આ પદવી એનાયત કાર્યક્રમમાં ડોક્ટર ગોદારાને પ્રમાણપત્ર તથા રેન્ક અપાયા હતા। એનસીસીના એડીજી સંજીવ શુક્લાએ ડોક્ટર ગોદારાની સેવાને બિરદાવી હતી। અમદાવાદ ગ્રુપના કમાન્ડર બ્રિગેડિયર અરવિંદ કપૂર, કર્નલ એલએમ ચૌહાણ તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મધ્યમ પરિવારો માટે મુકાયેલ એલઆઈજી યોજના હેઠળ અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે હાઉસિંગ બોર્ડના અધિકારીઓને મળીને અરજદારોએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ યોજના હેઠળ આવાસોનું બાંધકામ પૂરું થવા આવ્યું છે, પરંતુ કેટલાક અરજદારોએ હપ્તા ન ભરતા નોટિસો પાઠવાઈ હતી। આ સામે અરજદારોએ લોન લેવામાં ઉંમરની પાત્રતા, આવક મર્યાદા, આવક પુરાવા, બહારગામના માટે વિવિધ બેંકના નિયમોમાં અસમાનતા વગેરે અંગે પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં સેનામાં જોડાવા માટેનો ભરતી મેળો 10 માર્ચથી 19 માર્ચ દરમિયાન યોજાઈ ગયો। કેટલાક યુવાનોના ડોમિસાઇડ સર્ટિફિકેટ બોગસ માલુમ પડતા ભારે ચકચાર જાગી છે। આ સંદર્ભે સેનાના અધિકારીઓએ હિંમતનગર બી ડિવિઝનના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પીએસઆઈ સીવી નાયકે આ અંગે 9 જણા સામે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે। ભારતના ઘણા રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ બ્રિટિશ અને મુઘલ કાળના સ્થાપત્યો આજે પણ હયાત છે। અમદાવાદની પાસે આવેલું ધોળકા નગરનું પોલીસ સ્ટેશન પણ તેમાંનું એક સ્થાપત્ય છે।
શિલ્પ અને સ્થાપત્યની 100 વર્ષ જૂની આ ઇમારતને નવું સ્વરૂપ આપવાનું બીડું રાજ્ય સરકારે ઝડપ્યું છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. દશકો પહેલા બનાવવામાં આવેલા ધોળકાના મિનારા અને સ્મારકો બ્રિટિશ અને મુગલકાળની બેનમૂન સ્થાપત્યકળાની સાક્ષી પૂરે છે. આજે ભલે આ સ્મારકો અને ઇમારતો જર્જરિત બની ગઈ છે, પરંતુ એક સમયે તે તેની ભવ્યતા માટે પ્રખ્યાત હતી. વર્ષો જૂનું આ પોલીસ સ્ટેશન હવે આગામી સમયમાં નવા સ્વરૂપે જોવા મળશે. રાજ્ય સરકારે 100 વર્ષ જૂની આ ઇમારતને નવા રંગરૂપ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જી, આ પોલીસ સ્ટેશન જે બિલ્ડિંગ છે તે અંદાજિત 100 વર્ષ પહેલાંની જૂની બિલ્ડિંગ છે, અને તેમાં અગાઉ મામલતદાર સાહેબની કચેરી, ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરી, ટ્રેઝરી કચેરી, તે પણ બધા અલગ અલગ વિભાગો પોલીસ સ્ટેશન સાથે આખા સંકુલમાં હતું. અને રિનોવેશન કરવા માટે એસપી સાહેબ તરફથી અમને સૂચન મળેલું છે, અને એમાં સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. ઐતિહાસિક એવી આ ઇમારતના મૂળ સ્વરૂપ સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, પરંતુ તેની ભવ્યતા જળવાઈ રહે અને લાંબા સમય સુધી તેનું અસ્તિત્વ જળવાઈ રહે તે રીતે તેનું સમારકામ કરવામાં આવશે. કે જે આ બિલ્ડિંગ છે, મકાનો છે, એ ઘણા જૂના છે અને તે સ્થિતિમાં જળવાઈ રહે, તેમાં ફક્ત રિનોવેશન કરી અને સ્થિતિ તેની તે જાળવી રાખવી તેવું અમારા એસપી સાહેબ તરફથી પણ સૂચન છે, અને રિનોવેશન કરવાથી વિશેષ સુંદર લાગશે એવું અમારું માનવું છે. આધુનિક સમયમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલા એક દિવસીય શૈક્ષણિક વિચારગોષ્ઠી કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી બોલતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકો દ્વારા બાળકોના અભ્યાસની સાથે સાથે તેમનું સર્વાંગી ઘડતર કરવું જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં આપણે ઘડતર પ્રક્રિયા, સંસ્કાર અને સમાજની સમસ્યાનો ઉકેલ આપવો પડશે. અભ્યાસક્રમમાં બદલાવની સાથે શિક્ષકનો બાળક સાથેનો વ્યવહાર સંસ્કાર ભર્યો હોવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા દેશમાં પ્રથમવાર ગુજરાતના ઉત્તમ શિક્ષકોના નિર્માણ હેતુ ટીચર્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ શૈક્ષણિક વિચારગોષ્ઠીમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ પ્રવચન કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. મુંદ્રામાં અદાણી પાવર અને સેઝ દ્વારા મેનગ્રુવ્સનો નાશ કરવામાં થયેલ કન્ટેમ્પ પિટિશન મામલે વિડીયોગ્રાફી સાથેની તપાસ કરવા ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતામાં એક કમિટી રચવાનો નિર્ણય હાઈકોર્ટે કર્યો છે. કમિટીના સભ્યો સંબંધે આવતીકાલે હાથ ધરાનાર સુનાવણી દરમિયાન કમિટીના સભ્યોના નામ નક્કી કરાશે. કન્ટેમ્પ પિટિશનમાં આરોપ લગાવાયો છે કે અદાણી દ્વારા કાદવ કીચડ બહાર કાઢવાના સાધન દ્વારા મોટું થર ઊભું કરીને મેનગ્રુવ્સને જીવતા જમીનમાં દાટી દેવાની પ્રવૃત્તિ શરૂ કરીને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરાયું છે, તેમજ વન વિભાગે આ પ્રવૃત્તિ રોકવાના બદલે આંખ આડા કાન કર્યા છે. અને હવે જોઈએ હવામાન સમાચાર. આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.